બનાસકાંઠા જિલ્લો કોરોનાના બરડામાં સમાઈ ગયો છે. રોજિંદા વધતા કોરોના પોઝિટિવ કેસોને લઈ તંત્ર ચિંતામાં છે. તો આ તરફ કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનમાં પણ નાગરિકો રસી મેળવી રહ્યા છે. સરકારની સૂચના મુજબ ગત 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી રસીકરણ અભિયાનમાં ધાણેરા તાલુકામાં પણ સેવાકીય આગેવાનો તેમજ આરોગ્ય વિભાગની મહેનત સાથે નાગરિકોમાં કોરોના વાયરસને લઈ જાગૃતતા આવતા 4 દિવસ દરમિયાન અંદાજે 3000 જેટલા લોકોએ કોરોના વાયરસની રસીના ડોઝ લીધા છે. વધતા કોરોના વાયરસની પોઝિટિવ કેસ સામે રસી અસરકારક સાબિત થઈ રહી છે. તો ગત રોજ બનાસ ડેરી પરિવારે પણ આરોગ્ય કેન્દ્ર પર પહોંચી કોરોના વાયરસ સામે રસીનો ડોઝ લીધો હતો. ગત વર્ષ અને ચાલુ વર્ષ દરમિયાન ગામડાઓમાં રહેતા પશુપાલકોને આર્થિક નુકસાન ના થાય તે માટે કોરોના વાયરસના કપરા સમયમાં દૂધ મંડળીઓ બંધ ના થાય તે માટે ખેડૂતો તેમજ પશુપાલકોમાં કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય તે માટે વોરિયર્સ તરીકે સેવા આપનાર ધાણેરા બનાસડેરીના વિસ્તરણ અધિકારી નવીનભાઈ પટેલ સાથે બનાસડેરીના સુપરવાઇઝર કોરોના વાયરસથી રસી લીધી હતી, જેમાં ધાણેરા તાલુકો પશુપાલન પર નિર્ભય છે, જેથી દૂધ મંડળી મંત્રી ચેરમેન સહિત દૂધ ગ્રાહકો કોરોના વાયરસને ડામવા માટે રસી લે તેવી જાગૃતતાના સંદેશ સાથે બનાસડેરી પરિવારે રસી લીધી હતી.